સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં તમામ સરકારી શાળાઓની ફી માત્ર 10% વધારો કરવા માટેની એફઆરસી દ્વારા મંજૂરી આપવાના મુદ્દે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ સાથે જ આવેદન પત્ર આપીને વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી આમ આદમી પાર્ટી દ્વારા કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાતમાં શિક્ષણનો બેફામ વેપાર થઈ રહ્યો છે ખાનગી શાળાઓની મનમાની સામે ગુજરાતના વાલીઓ લૂંટાઈ રહ્યા છે આમ આદમી પાર્ટી શિક્ષણને મહત્વ આપવાની પાર્ટી છે દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખાનગી શાળાની ફી વધારા ઉપર તેમજ ડોનેશન ઉપર પ્રતિબંધ મૂક્યો છે આમ આદમી પાર્ટી સરકારે ખાનગી શાળા દ્વારા પુસ્તકો કે યુનિફોર્મ કે બૂટ મોજા ખરીદીને બાબતે દબાણ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે ગુજરાતની જનતાને પણ આ હક મળવો જોઈએ કોરોના પછી લોકોની આવકમાં અંતિત ઘટાડો થયો છે બીજી બાજુ મોંઘાવારી પર વધતા સામાન્ય માણસ માટે ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ છે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યત્વે પાંચ રજૂઆત કરવામાં આવી જેમાં પ્રાઇવેટ સ્કૂલમાં ફી વધારો પાછો ખેંચવામાં આવે ડોનેશન પ્રથા બંધ કરવામાં આવે ડોનેશન માંગનાર ઉપર કાર્યવાહી કરવામાં આવે યુનિફોર્મ પુસ્તકો નોટબુક બૂટ મોજા વગેરે કોઈ ચોક્કસ દુકાનેથી ખરીદવાના બાબતે પ્રાઇવેટ સ્કૂલોની મનમાની બંધ કરવામાં આવે પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકો અને અન્ય સ્ટાફોનું શોષણ બંધ કરવામાં આવે એફઆરસી કમિટીમાં વાલીઓની સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે આ માંગણીઓ સંદર્ભે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી લોકશાહી ઢબે પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા વન ટીવી સુરત